આજે હું સંપૂર્ણ સોલ્યુશન કે પેપરનું સોલ્યુશન લઈને આવ્યો નથી. આજે કોઈ નવા ટોપિકની જ વાત કરવાનો છું. અને જે છે આપણે જે બોર્ડની પરીક્ષા 2022માં જે આવવાની છે, 28 દિવસ પછી આપણી બોર્ડની પરીક્ષા આવવાની છે, એના માટે આપણે મોસ્ટ આઈએમપી સ્ટેટ અને એકાઉન્ટના હું લઈને આવી ગયો છું, જે આપણા એકમ કસોટી અને એના ઉપરથી હું દાખલા પણ લઈને આવી ગયો છું. અને મેં બધાનું સોલ્યુશન કરીને આ પ્રકારે મેં દાખલા અને ઉદાહરણ અને સ્વાધ્યાય દાખલા કર્યા છે. તમે આટલું જ કરતા તમને સારામાં સારા પર્સન્ટ રેન્ક તમે લાવી શકો છો. તો આપણે જોઈ શકો છો કે પાર્ટ વનમાં ચેપ્ટર 1, 2, 3, 4, 5, 6, 7 અને પાર્ટ ટુમાં 1-6 એમાં ઉદાહરણ છે. ચેપ્ટર વનમાં 1, 4, 5, 7, 10 અને 11 સ્વાધ્યાયના દાખલા 2, 5, 6, 8 અને 9. ચેપ્ટર ટુમાં 1, 5, 7 સ્વાધ્યાયના દાખલા 8, 11, 14, 15, 16, 17. જો તમે ભાગીદારી વાર્ષિક હિસાબોના સ્વાધ્યાયના આ તમામ દાખલા તમે કરી નાખશો તો તમે વાર્ષિક હિસાબમાં 11 માર્ક્સ તમે આરામથી તમે લઈ શકશો. તો ચેપ્ટર 3માં 4, 5, 6, 9 સ્વાધ્યાયમાં 6, 7, 9, 10 અને 12. ચેપ્ટર 4માં તમામે તમામ આપણે તમારા ઉદાહરણ કરવાના છે અને સ્વાધ્યાય 4, 4 થી 9 અને તમામ. એવી રીતે ચેપ્ટર 5માં 22, 24, 25, 27, 29 અને 30 ઉદાહરણ કરવાના છે, સ્વાધ્યાયમાં 8, 9, 10, 13, 16, 18 અને 19. ચેપ્ટર 6માં 13, 14, 20, 21 અને 27 અને સ્વાધ્યાયમાં 6, 8, 10, 11, 14, 18 અને 19. એવી રીતે 7માં ચેપ્ટર એટલે કે વિસર્જન, જે આપણે ચેપ્ટર પાર્ટ સીમાં જે દાખલો પૂછાય છે આ પ્રમાણે કે ઉદાહરણ 1, 7, 8, 9 અને સ્વાધ્યાયમાં ક્વેશ્ચન 4માં 5, 6, 7 ક્વેશ્ચન 5 એન્ડ 6 એન્ડ 7. એવી રીતે તમારો પાર્ટ 1 પૂરો થાય છે. તમે જો આટલું પૂરું કરી નાખશો તો તમારો પાર્ટ 1 કમ્પ્લીટ પૂરો થઈ જશે. આમાંથી જ દાખલા પૂછાશે અને આ રીતના જ દાખલા હશે બોર્ડમાં. તમે આટલી તૈયારી કરશો તો એ તમારી આરામથી 70 ટકા આરામથી આવી જશે. તો પાર્ટ 2 આપણે જોઈશું, એમાં ચેપ્ટર 1 થી લઈને 6ના બધા જ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા આપેલા છે, જે તમે જોઈ શકો છો કે ચેપ્ટર 1માં 10, 11, 12, 14 અને સ્વાધ્યાયના દાખલા 7, 9, 12, 13, 14 થી 18 અને ચેપ્ટર બીજું જે ડિબેન્ચર એના પણ દાખલા છે કે 4, 5, 12, 13 થી 17, 24 થી 17 અને સ્વાધ્યાયમાં 5, 8, 11, 12, 15 થી 20, 24, 26, 27. ચેપ્ટર 3 13, 14 અને સ્વાધ્યાયનો 9 અને 10. ચેપ્ટર 4 3, 4, 5, 10, 14, 15 એન્ડ સ્વાધ્યાયમાં 5, 7, 18, 8, 11, 13. એવી રીતે ચેપ્ટર 5માં 3, 9, 12, 17, 23, 24, 31, 32 આ બધા ઉદાહરણો છે અને સ્વાધ્યાયના દાખલા 6, 7, 11, 15, 16, 18, 20. અને ચેપ્ટર 6ઠું જે છેલ્લું ચેપ્ટર 5, 7, 10, 11, 12, 15, 16 અને સ્વાધ્યાયના 15, 17, 20, 21. અહીંયા તમારું એકાઉન્ટ આટલી તૈયારી પૂરી નથી થતી, અહીંયા ખાલી ઓનલી દાખલાની જ વાત થાય છે. હવે આવે છે થિયરી, જે તમારે થિયરી કરવી પડશે. એમાંથી મોસ્ટ આઈએમપી થિયરી તમે આટલી કરશો તો પણ તમારી અડધી થિયરી પતી જશે. એ પ્રમાણે મેં થિયરી લાવી છે. તમારે માલ મિલકત નિકાલ ખાતાની ટૂંકમાં જ કરવાની છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીના વિસર્જનનો તફાવત કરવાનો છે. આમનો જ આપણે રોકાણ વધઘટ, સામાન્ય અનામત, અવાસ્તવિક મિલકત, પેઢીની વિસર્જનની પ્રક્રિયા અને શેર અને ડિબેન્ચરનો તફાવત કરવાનો છે. આ મોસ્ટ આઈએમપી થિયરી છે, તમે જે કરી નાખજો. આવી રીતે તમારું એકાઉન્ટનું જે બોર્ડમાં જે પૂછાવાનું છે થિયરી અને દાખલા આમાંથી એ તમારું પૂરું થાય છે. અને હવે આપણે સ્ટેટ તરફ જઈશું, જેમાં સ્ટેટમાં પાર્ટ નંબર 1 એમાં ચેપ્ટર વન એમાં સૂચકાંક, એમાં સ્વાધ્યાયના દાખલા તમે સ્ક્રીન પર જોઈ શકો છો, ઉદાહરણો પણ છે. એવી રીતે બીજું ચેપ્ટર છે સુરક્ષા સંબંધ, એ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સ્વાધ્યાયના દાખલા પણ છે, ઉદાહરણના દાખલા છે, તમે જે તૈયાર કરી નાખજો. અને જો વિડીયો પસંદ આવે તો નીચે તમને સબસ્ક્રાઈબનું બટન દેખાતું હશે તો તેને પ્લીઝ પ્રેસ કરી દેજો અને સપોર્ટ કરજો. તો હવે ત્રીજું ચેપ્ટર છે સુરેખ નિયત સંબંધ, એના પણ સ્વાધ્યાયના ઉદાહરણ દાખલા છે. ચોથું ચેપ્ટર છે સામાયિક શ્રેણી, એના પણ સ્વાધ્યાયના ઉદાહરણ દાખલા તમે કરી નાખજો. પાર્ટ 2માં સંભાવના, પ્રમાણ વિતરણ, યાદચ્છિક ચલ, લક્ષ, વિકલનના આ બધાના તમે સ્વાધ્યાયના ઉદાહરણ કરી નાખજો.